વેલકમ ટુ અનએકેડમી ફ્રેન્ડ્સ, મારું નામ છે અમિત શુક્લા અને આજે આપણે વાત કરીશું 16 જુલાઈના મહત્વના કરંટ અફેર્સ. તો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ નવી છે, નોલેજ એન્ડ જીપીએસસી, જેના પર તમને રોજ સવારે 6 વાગે ડેલી રૂટીન ટાઈમ પર તમને કરંટ અફેર્સ મળી જશે. તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી લેજો. તો સવાલ નંબર 1 લઈશું આજના સેશનનો. હાલમાં કોને બીસીસીઆઈના વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે? ઓકે, તો હાલમાં જો વાત કરીએ હેમાંગ અમીનને બીસીસીઆઈના માને કે ઇન્ટરીમ સીઈઓ તરીકે, વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો ભાઈ જો વાત કરીએ, જે હેમાંગ અમીન છે એમને બીસીસીઆઈના વચગાળા તરીકે સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કારણ શું છે? તો હાલમાં જો વાત કરીએ, બીસીસીઆઈએ પૂર્વ સીઈઓ રાજીવ જોહરીનું રાજીનામું સ્વીકાર્યું, જેના કારણે આ પદ ખાલી રહ્યું. અને આ પદ ખાલી રહ્યું તો હેમાંગ અમીન બીસીસીઆઈના નવા માને કે ઇન્ટરીમ સીઈઓ બની ગયા. હવે હેમાંગ અમીન જો વાત કરીએ, આઈપીએલના પણ સીઈઓ છે. બીસીસીઆઈ જો વાત કરીએ, ભારતમાં ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા છે. બીસીસીઆઈનું હેડક્વાર્ટર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવેલું છે. બીસીસીઆઈના વર્તમાન પ્રમુખ કોણ છે? સૌરવ ગાંગુલી છે, જે ભૂતપૂર્વ ભારતીય ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. બીસીસીઆઈના સેક્રેટરી છે જય શાહ. બીસીસીઆઈનું ફૂલ ફોર્મ જો વાત કરીએ, બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા. અને બીસીસીઆઈની સ્થાપના થઈ હતી 1928માં. ક્યારે થઈ હતી? બીસીસીઆઈની સ્થાપના થઈ હતી 1928માં. હવે આના રિગાર્ડિંગ થોડા ફેક્ટ્સ જાણી લઈએ. જેમ કે ભારતમાં 2023નો જે વર્લ્ડ કપ છે 50 ઓવરનો, અને 2021નો T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. તો આ એક ફેક્ટ નોંધી લો. હવે આમાં પણ એક ટ્વિસ્ટ છે, જે આ વર્ષનો જે 2020માં જે ઓસ્ટ્રેલિયામાં યોજાવનારો જે T20 વર્લ્ડ કપ છે એ એક વર્ષ માટે પોસ્ટપોન થઈ ગયો. હવે ભારતમાં જે વર્લ્ડ કપ યોજાશે એ પણ ઓબ્વિયસ છે, પોસ્ટપોન થઈ જશે. કેલા છે જે ભારતમાં T20 વર્લ્ડ કપ યોજવાનો છે એ પણ પોસ્ટપોન થઈ જશે. ત્યારબાદ જો વાત કરીએ, આ જ વર્ષે મહિલાઓનો T20 વર્લ્ડ કપ યોજાઈ ગયો હતો. ક્યાં યોજાયો? ઓસ્ટ્રેલિયામાં યોજાયો. કોણે જીત્યો તો? ઓસ્ટ્રેલિયા જીત્યો. કોણે હરાવીને? ભારતને હરાવ્યું. તો આ પણ એક ફેક્ટ અચૂક યાદ રાખજો. ડન, આગળ વાત કરીશું. હાલમાં કોરોના ઇલાજ અંગે કઈ અદાલતે કેન્દ્ર સરકારને ગુજરાત મોડેલ અપનાવવાનો આદેશ કર્યો? તો હાલમાં જો વાત કરીએ કોરોના ઇલાજ અંગે વાત કરીએ, સુપ્રીમ કોર્ટે, રાઈટ, સુપ્રીમ કોર્ટે જે કેન્દ્ર સરકાર છે એને શું કીધું? ભાઈ, ગુજરાત મોડેલ અપનાવવાનો આદેશ કર્યો. હવે હાલમાં કોરોના ઇલાજ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ગુજરાત મોડેલ અપનાવવાનો આદેશ કર્યો છે. આ નિર્ણાયક સુપ્રીમ કોર્ટે, કારણ શું છે? તો ગુજરાતમાં જે પ્રાઇવેટ હોસ્પિટલ છે, રાઈટ, એમાં એક ફિક્સ રેટ છે, ભાઈ એક ફિક્સ પૈસા લેવાની વાત છે. તો એવી રીતના સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો કેન્દ્ર સરકારને કે ભાઈ જે તમામ હોસ્પિટલ છે, પ્રાઇવેટ હોસ્પિટલ છે, ત્યાં કોરોના અંગેની જે કોરોના અંગેનો જે ઇલાજ છે માને કે જે સારવાર છે એનો એક ફિક્સ રેટ હોય, એમ કહે છે કે ભાઈ એક ફિક્સ દર હોય એમ વાત છે. ઓકે, સારવારનો દર નક્કી કરવા કહ્યું છે. તો આ નિર્ણય સુપ્રીમ કોર્ટે દેશની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર અંગે જે દર છે, જે પૈસા છે માને જે ખર્ચ છે એના નિયંત્રિત કરવાની માંગને પગલે આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ ઓફ જસ્ટિસ જો વાત કરીએ, શરદ અરવિંદ બોબડે જો વાત કરીએ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એએસ બોપન્નાની બેચે આદેશ આપ્યો છે. ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારના દર નક્કી કરવા કહ્યું છે. તેમજ દરેક રાજ્ય પાસે કેન્દ્ર સરકાર ગુજરાત મોડેલનું અનુકરણ કરવા તેમ કહ્યું છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 124માં સુપ્રીમ કોર્ટની જોગવાઈ આપેલી છે. ચલો, વેરી ગુડ. હવે વાત કરીએ સુપ્રીમ કોર્ટની, તો સુપ્રીમ કોર્ટમાં હાલમાં જો વાત કરીએ મુખ્ય ન્યાયાધીશ કોણ છે? શરદ અરવિંદ બોબડે. ઓકે, શરદ અરવિંદ બોબડે તમને યાદ આવે છે કેટલા નંબરના છે? 47માં નંબરના મુખ્ય ન્યાયાધીશ છે. કેટલા નંબરના? 47માં. સપોઝ તમને કોઈ એક એવો સવાલ પૂછે કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં વકીલથી જજ બનનાર પ્રથમ મહિલા કોણ હતા? તો નામ યાદ રાખજો, ઇન્દુ મલ્હોત્રા. કોણ હતા? ઇન્દુ મલ્હોત્રા, વકીલથી જજ બનનાર. ચલો, એક પોઈન્ટ તો આ થઈ ગયો. ચલો, સુપ્રીમ કોર્ટની વાત છે તો ચલો ગુજરાતની પણ વાત કરીએ. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો તમને યાદ આવશે કોણ? વિક્રમનાથ. કેટલા નંબરના છે? તો 25 નંબરના છે. કેટલા? 25 નંબરના. ડન, આગળ વાત કરીશું. હાલમાં ભારતીય મૂળના ચંદ્રિકા પ્રસાદ કયા દેશમાં રાષ્ટ્ર પ્રમુખ તરીકે ચૂંટાયા છે? તો હાલમાં જો વાત કરીએ, ભારતીય મૂળના ચંદ્રિકા પ્રસાદ સુરીનામ દેશમાં. ઓકે, કયા દેશમાં? સુરીનામ દેશમાં જો વાત કરીએ રાષ્ટ્ર પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તો હાલમાં ભારતીય મૂળના જે ચંદ્રિકા પ્રસાદ છે સુરીનામ દેશમાં રાષ્ટ્ર પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ઓકે, જે ચંદ્રિકા પ્રસાદ
संतोखी छे आगामी 5 वर्ष माटे राष्ट्रीय प्रमुख बनशे क्याना सुरीनाममां भूतपूर्व न्यायमंत्री अने प्रोग्रेसिव रिफॉर्म पार्टी ना नेता संतोखी सोमवारे बिन हरीफ चूंटाया हता 51 सभ्योनी नेशनल એસેમ્બલીએ તેમને 5 વર્ષ માટે નિમણૂક કરી છે તેઓ ગુરુવાર તેમના હોદ્દાના શપથ લેશે અને સુરીનામની રાજધાની છે પેરામરીબો શું છે પેરામરીબો ઓકે મેપમાં તમે અહીં સુરીનામ દેખી શકો છો ડન આગળ વાત કરીશું હાલમાં ફ્રાન્સ સરકારે ફ્રેન્ચ ક્રાંતિને કેટલા વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી કરી तो हाल में जो बात करिए फ्रांस सरकारे फ्रेंच क्रांति 231 वर्ष पूर्ण थवा पर उजवणी कराई छे केटला 231 वर्ष तो जो बात करिए आ उजवणी में 2200 सैनिकों की परेड नु आयोजन करवामां आव्युं आ उजवणी ना भाग रूपे पेरिसर माने के पेरिस में जे फ्रांस नु कैपिटल छे बेस्टिल डे उजवामां आव्यो छे आ कार्यक्रम में फ्रांस ना राष्ट्रप्रमुख कोण छे इमान्युएल मैक्रोन पण उपस्थित थया आ दिवस ने फ्रांस नो राष्ट्रीय दिवस पण कहेवामां आवे छे जो कारण कहिए तो ईस्वीसन 1789 में 14 जुलाईए बड़वाखोरोए पेरिस स्थित जे बेस्टिल किल्लानी जेल तोड़ी नाखी थी ओके अने त्यार बाद फ्रेंच क्रांति की शुरुआत थी थी एटला माटे एना मन में दिवस मनावामां आवे छे फ्रेंच फ्रांस की राजधानी छे पेरिस ओके फ्रांस नु कैपिटल जो बात करिए पेरिस फ्रांस की जो तमने पॉइंट याद आवे तो तमने याद आवे छे फ्रांस जे 2018 નો જે ફૂટબોલ વર્લ્ડ કપ હતો રાઈટ 2018 નો જે ફૂટબોલ વર્લ્ડ કપ હતો કોણ જીત્યું ફ્રાન્સ જીત્યું ત્યાર પછી જે મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ છે ક્યાં યોજાયો હતો ફ્રાન્સમાં યોજાયો હતો ક્યાં યોજાયો હતો ફ્રાન્સમાં યોજાયો હતો જેમાં મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યા છે કોણ તો તમને યાદ આવશે અમેરિકા રાઈટ આગળ વાત કરીએ તો ફ્રેન્ડ્સ અહીં તમે મેપમાં દેખી શકો છો આ છે ફ્રાન્સ ઓકે જેમનું કેપિટલ છે પેરિસ સપોઝ જો વાત કે બોર્ડર તો સ્વિટ્ઝરલેન્ડ દેખી શકો છો ઉપર અહીં એક કન્ટ્રી તમને દેખાય છે લક્ઝમબર્ગ ओके लक्ज़मबर्ग तमे सांभळ्युं हशे फ्री ट्रांसपोर्ट कर दीधुं हतुं जे पब्लिक ट्रांसपोर्ट छे फ्री करनारुं विश्वनुं प्रथम देश कोण बन्युं हतुं लक्ज़मबर्ग तो लक्ज़मबर्ग थी आ फेक्ट अचूक याद राखजो ओके त्यारबाद ऊपर एक त्यारबाद तमने ऊपर देश देखाशे नेधरलेंड ओके नेधरलेंड नी वात करिए तो समलैंगिकता ने मान्यता आपनारो ओके समलैंगिकता ने मान्यता आपनारो प्रथम देश बन्यो तो कोण नेधरलेंड ओके समलैंगिकता ने जो बात करिए मान्यता अपनारो प्रथम देश कौन बन्यो तो नेदरलैंड आ भी एक पॉइंट याद राखजो आगळ बात करिए तो फ्रेंड्स जे पण कोई लोग ने अन एकेडमी पर जुड़ाव हो रेफरल कोड अचूक शुक्ला लाइव यूज करे शुक्ला लाइव रेफरल कोड नाखा दी तमने 10% डिस्काउंट मळशे अन एकेडमी पर हाल में एसटीआई अने पीआई माटे नो कोर्स लॉन्च थयो छे जो तमे इंटरेस्टेड हो एसटीआई अने पीआई ना कोर्स माटे तो जरूर जॉइन थई शको छो शुक्ला लाइव नाखी प्लस बिन सचिवालय બિન સચિવાલય ક્લર્કના પણ કોર્સ લોન્ચ થઈ ચૂક્યા છે જો તમારે એમાં પાર્ટ લેવો હોય તો તમે આ રેફરલ કોડ નાખી એમાં પણ જોઈન થઈ શકો છો એક જ રેફરલ કોડથી તમામ પરીક્ષા તો ફ્રેન્ડ્સ સપોઝ તમારે જો એક મંથ માટે આ લેવું હોય સબસ્ક્રિપ્શન તો ફીસ છે 1400 રૂપિયા વિથ ચલો ટ્રાયલ કરવું હોય 3 મંથની ફીસ છે 3500 રૂપિયા કોઈ નાનો કોર્સ લેવો હોય 6 મંથની ફીસ છે 5600 રૂપિયા 1 વર્ષની ફીસ છે 7000 અને 24 મંથની ફીસ છે 8400 જ્યારે તમે રેફરલ કોડ નાખશો શુક્લા લાઈવ તો તમને એડિશન માને કે 10% ડિસ્કાઉન્ટ મળશે કેટલા મળશે 10% ડિસ્કાઉન્ટ મળશે અને પ્રાઇસ ઘટીને તમારી પ્રાઇસ ઘટીને થઈ જશે 1 મંથની 1260 3 મંથની 3150 6 મંથની 5040 1 વર્ષની 6300 અને 2 વર્ષની પડશે તમને 7560 માં 2 વર્ષની ફીસ કેટલામાં પડશે 7560 માં પ્લસ જો તમે આમાં સ્પેશિયલ ક્લાસ દેખતા હોય રેગ્યુલર તો એમાં જે તમારી લર્નિંગ ક્રેડિટ છે એના 10% ડિસ્કાઉન્ટ થાય ઓકે તો એના પણ તમને બેનિફિટ્સ મળે ઓકે તો તમે વધુમાં વધુ 20% સુધી મેક્સિમમ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો રાઈટ જો તમે સ્પેશિયલ ક્લાસ દેખતા હોય આના બેનિફિટ છે સ્ટડી ફ્રોમ હોમ લાઈવ ડોટ લિંક સેશન પર ડે ₹70 સ્ટ્રક્ચર લાઈવ એન્ડ ફ્રી સ્પેશિયલ ક્લાસ એન્ડ ઈએમઆઈ પેમેન્ટ ઓપ્શન અવેલેબલ રાઈટ ઈએમઆઈ પેમેન્ટ ઓપ્શન અવેલેબલ ની વાત કરીએ તો તમે ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરીને તમે ઈએમઆઈ પર પણ લઈ શકો છો ડન